હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છે? શ્રી કૃષ્ણ. ચાલો, આજનો દિવસ પછી ફરીથી રેગ્યુલર શરૂ કર્યો છે અને કાલે હજુ શ્રીમદમાં જવાનું છે. જો જઈએ તો બહુ ફાઇનલ નથી, હજુ છે તો ખરું. મારા જેઠની બેબી છે, પણ મારા માસી જિંદગી ગયો એની બેબી છે. મારા સાસુ જશે ને તો હું નહીં જાઉં, અને જોઈએ નહીં તો સાસુ બે જાય. કેમ કરીએ હજુ ડિસાઈડ નથી કર્યું. અને આજે મનીષાબેન હજુ નથી આવ્યા, કોકો આવવાની નથી કપડાં વોશ કરવા માટે, એટલે થોડુંક કામ મારે રહેશે. ચાલો હું કામે લાગી જાઉં, તમારી જોડે આખો દિવસ શેર કરીએ. જો ફ્રેન્ડ્સ, આ છે બધા ચણિયા મૂકેલા. આ ટાઈપનું બોક્સ રાખું છું એક, એની અંદર આ રીતે બધા જ ચણિયા મૂકી દઉં છું. જે જોઈએ એને કલર પછી આપણે સીધો જ લેવાનો રહે. આ ચણિયા માટે છે. અને બ્લાઉઝનું પાઉસ એ અલગ રાખું છું, સાડીનું એ અલગ રાખું છું, પછી બતાવું તમને. આ રીતે બોક્સ પેક થઈ જશે અને હવે આને કબાટમાં જ મૂકી દઈશ. સામનો જો ફ્રેન્ડ્સ, આ છે સાડી માટે પાઉચ. સાડીઓનું બધું વેરવી ખેરો થઈ ગયું છે એટલે મેં વ્યવસ્થિત મૂકી દઉં. આ છે બ્લાઉઝનું, ચાલો મૂકી દીધું છે. આને મૂકી દઉં, હમણાં બે ત્રણ ફંક્શન સાડી પહેરવાનું વધારે આવ્યું હતું એટલે પછી બધું વેરવી ખેર થયું તો અત્યારે કામ લીધું છે. ચાલો કરી નાખીએ. ચાલો ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝ મુકાઈ ગયા છે વ્યવસ્થિત. હવે આને પેક કરી દઈશ એટલે બ્લાઉઝ એકમાં પડ્યા રહે એટલે બધું ચકડોરીનું ચડે. ચાલો થોડીક સિલાઈ જતી રહીશ, ટાઈમ મળે તો પછી સીવી લઈશું. તો કુકુ આવી ગઈ રસોઈ કરવા, મનીષાબેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ મનીષાબેન, જય શ્રી કૃષ્ણ. કુકુ તો કુકુ મહેંદી મુકાઈ મસ્ત મસ્ત. હા, કાલે નણંદનું શ્રીમત કરવા જઈએ, બધા આવશે. લેતી જઈશ ને? તો એને જો શ્રીમત કરવા જાય તો નણંદની આની સગાઈ થઈ ગઈ છે ને, મેરેજ નથી થયા એટલે નણંદને સોપારી શું કહેવાય, મૂકવા જવાની. કારણ ભાભીઓને મૂકવા જવાની છે, તો એન્ગેજમેન્ટ રિંગ પહેરી છે. જો મનીષાબેને કાઢ્યું છે વાસણનો થપ્પો, અહીંયા જ કરવાના છે. આજે બધું પ્લેટફોર્મ સાફ કરશે, એનું કારણ અહીંયા રીઝન જો. અહીંયા પાણી ઢોળાય એમ નથી આજે એટલે આમાં ચડાવી દીધા. કુકુ એ મગ હમણાં શરૂ થઈ જશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવી ગયો છે સ્કૂલેથી, હવે કપડાં ચેન્જ કરે છે ને જાતે. ચલો, એ રોજ એને જાતે કરે છે, કરવા દઈએ. જય શ્રી કૃષ્ણ ભૂમિ, જય શ્રી કૃષ્ણ. જો બે ભાઈ જમવા બેસી ગયા, અમારે હજુ બાકી છે, બહાર કામ શરૂ છે એટલે ભાવેશ ન્યા ગયા છે. આ દર્શુભાઈના કામમાં છે, હું પાછી ઉપર આવી છું અત્યારે. આ ભૂમિતભાઈના કામમાં છે. જો જો મનીષાબેન બધું જ કામ કરીને ગયા હતા. બસ ચાલો, હવે અમે લાગી જઈએ પાછા કામે, એટલું કામ વ્યવસ્થિત કરું અને લાગી જઈએ. જો હું મનીષાબેન બધું આ સવારમાં મોર્નિંગમાં આ બધું સાફ કરાવ્યું, બધું કરી નાખ્યું, પણ બે ભાઈ અમારે. અને અમારા સેલ્ફી સ્ટિક મેં નવી લીધી છે, તમને બતાવી છે એટલે આમાં છે નખરા થાય છે એટલે અમારા દસુભાઈ ની બધા નખરા કરે. ચાલ મૂકી જો ફ્રેન્ડ્સ, આ છે ડબ્બો. ચાલો ભરી દઈ, ખાતર મંગાવ્યું છું. તૂટી જશે, રાવ દે તૂટી ગયો. તો મારે દર્શન છેલ્લું થઈ ગયું છે, ફેરો ફેરો કરવાનું. મારે દર્શુ એટલા કરડ કરડ ચાવી જાય.
થોડાક છે, થોડાક છે નથી ખાલી. મમ્મી આ કાઢો ને સ્ટોપ કરો. ચાલો ફ્રેન્ડ જમવા બેસી ગયા છે જમવા. ચાલો બતાવું તમને મારું જમવાનું. આજ પાછું આવી ગયા છે રૂટીન પર. જય શ્રી કૃષ્ણ ભાવેશ. મગનું શાક છે, પાપડ છે, ડુંગળી છે, રોટલી છે, મગ છે. જો આ બનાવે છે મગ, મારે મગ બનાવે તો એને ચમચી ખાઈ લીધી. જો મારે મગ બનાવે એને ચમચી લઈને ખાઈ લીધી. ચાલો આમાં હું કરું, આ મગ લઈ લઈશ એટલા ને થોડુંક ચમચી કેમ જ નાખી દઈશ ને પાપડ ને ડુંગળી બસ એટલું ખાઈ લે. ચાલો તમે જમી લો ને અમે જમી લઈ. પેન્સિલ સવારે આખી લેવાય, હાંજ થાય તે પૂરી. હાંજે કાંઈ પેન્સિલ વધે તો મને કહેજો. એમાં રોજનો નિયમ છે, એક પેન્સિલ વહી જાય આખી આખી, એટલે આખી દસ ને વહી જાય. એક લગભગ 15-20 મિનિટ થાય ત્યાં કન્ટિન્યુ ભાડું છું એમ. જો અહીંયા એને કચરું ભેગું કર્યું. જો તમે જો જો તમે કાંઈ કચરો નથી, એને પેન્સિલનો જ કચરો છે. તમે જોઈ શકો કેટલું હશે એ. જો જો ફ્રેન્ડ્સ આજ કામ થયું છે, બતાવું તમને કેવું કામ થયું છે એમ. તબા ચકડી, હવે તો કાલ મોર્નિંગમાં બધું સાફ થશે. ચાલો બતાવું. જો અહીંયા બધે માલ બનાવ્યો હતો, આ માલ લિન્ટર માળી આ બધા ભરી દીધા છે. અને આ રૂમમાં જે જવાનો સ્પેસ મૂકેલો છે ને અહીંયા, એમાં ઉપર અહીંયા થોડુંક એક માળીયું મુકાઈ દીધું છે એટલે મેળો. અને આની ઉપર જઈએ છીએ ને ત્યાં એક મેડો છે જ અમારો ઓલમોસ્ટ નાનો, એટલે એ મેડો થઈ જાય. અમારે 2-3 થઈ જાય એટલે જરૂર પડે કામની ધબાચા કડી જ કરીને જાય છે. હમણાં મનીષાબેન આવત લેવાય છે. જો આ ભરી દીધો છે, આ બાજુ સીડી લીધી છે. આ જનરલ ટોયલેટ કર્યું છે, મહેમાન કે કોઈ પણ આવે તો એના માટે ખાલી ટોયલેટ કર્યું છે. ઓનલી ફોર બાથરૂમ નથી બનાવ્યું, બાથરૂમ તો 3 રૂમમાં છે એટલે યુઝ થઈ જાય એટલે ઇનફ થઈ જાય. અને ઇન્ડિયન ટોયલેટ માટે આ કર્યું છે. વેસ્ટર્ન બીજા રૂમમાં શું વેસ્ટર્ન ટોયલેટ હોય, વેસ્ટર્ન વેર થઈ જશે, વેસ્ટર્ન ટોયલેટ હોય એટલે એના માટે તો એ લોકોને ફાવે ન ફાવે ગામડાના લોકોને આપણે અમુકને, એટલે એમના માટે સ્પેશિયલ અમારા ગઢિયા આવે એના માટે રાખેલું છે એટલે અલગથી એનું થાય. અને પાછળ એક રૂમ છે, જો આ ભરાઈ ગયું છે, આજ હલાય એમ નથી અંદર. પછી બતાવીશ ને કચરો ને એવું. જો આજ આ એક દિવસ વયો છે ને, પછી કાલથી બધું થોડુંક સાફ કરી નાખીએ, સરસ થઈ જાય. ચાલો ફ્રેન્ડ જમવા. અમે બેસી ગયા છીએ જમવા. આજે અમારા ઘરે શાક 2 દિવસ થી લીલોતરી ન થઈ. હવે ભાવેશ કાલ લઈ આવશે, બતાવું શું લીધું એમ જમવાનું. ગાંઠિયાનું શાક, ડુંગળી, આ છે ચણાના રોટલા, ગાંઠિયા પાડી દીધા છે, ઊંધા નથી. રોટલો આ બે ભાઈના શાક કાઢ્યા છે. પાપડ દર્શુભાઈ ગયા હતા હેન્ડ વોશ કરવા, જો આવી ગયા. જો જમવા બેસી ગયો છે, આવી ગયો એ તે. ચલો અમે જમી લઈએ બધા. ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ બધાને આપી દઈએ. હવે પહેલું જ છે કે મારો વજન ઉતારવો છે તો પ્લીઝ ડાયટ પ્લાન આપજો. મારો વજન 71 કિલો છે તો મારે સાઈડ કરવો છે તો એક આ સેમ ડાયટ પ્લાન છે. મેં કોઈ ડાયટિશિયન પાસેથી કે હું ડાયટિશિયન છું નહીં, હું પહેલેથી જ કહું છું. મેં જે ડાયટ મારી જે રીતે જ કરી છે, બનાવી છે, અડધી મારું એપ મેથડ યુઝ કર્યું, અડધું મેં પણ બધું છૂટું છૂટું ભેગું કર્યું ઓનલાઈનમાંથી એવી રીતે. પણ એ ફોલો કરવાથી વેઇટ લોસ થાય છે અને બધાને બહુ થાય છે. મને એમ હતું કે મારો થયો છે, મેં બીજાને એમ જ થયો અને થાય છે એટલે તમે કરો, બધાને જ થાય છે.
આ જ ડાયટ પ્લાન લેવાનો છું. મારા બધા વિડીયો જોશો તેમાં તમને મળી રહેશે છૂટું છૂટું. બેન તમે એટલું ડાયટ કરો છો તો મંથમાં કેટલું વેટ લોસ થાય છે? તો હવે તો ન થાય, મેં એમ તો કીધું છે 60-50 અંદર જાય એટલે ઓછું લોસ થાય. હું તો મારું વેઇટ અત્યારે ડાયટ નથી કરી, હું તો મેન્ટેન જ રાખું છું. ભાવેશ વધે નહીં એનું ધ્યાન રાખું છું. મારું તો ઓલમોસ્ટ 20 કિલો અત્યારે ઓછું જ છે. મારું 82 હતું, અત્યારે 62 છે. 58 કરી વાળ્યું હતું, ત્યાંથી એટલું પગ્યું પાછું. પણ અત્યારે મારે ઘરકામ રિનોવેશન ને બધું શરૂ છે એટલે બધાને કહું છું મારે ડાયટ નો મેળ નથી રહેતો, એટલે ડાયટે હું પ્રોપર નથી કરતી અત્યારે. ખાલી મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરું છું. હું તમને જે ડાયટ બતાવું છું એ તમારા માટે છે. હું વચ્ચે તો હું આ ડાયટ એટલી કડક કરું છું ને કે વાત કરું, અત્યારે મારું વેટ લોસ થયું છેલ્લે છેલ્લે તો, એટલે અત્યારે થતું નથી એટલું કડક. હું ખાઉં છું રૂટીનમાં, ફૂડ શરૂ રહે છે, વટાણા શરૂ રહે છે, ખાવા કન્ટિન્યુ. પછી અઠવાડિયામાં 2 દિવસ બહાર હોય ને એન્જોય થઈ જાય છે, નક્કી જ નથી. હમણાં તો એન્જોયમેન્ટ શરૂ છે, વધારે હોય છે. એટલે હેતલબેન હરે કૃષ્ણ, સન્ડે પીઝા ખવાય કે નહીં? હા, સન્ડે મેં એમ જ કીધું છે કે તમે કોઈ પણ વસ્તુ તમારી ફેવરિટ હોય, કોઈ પણ વસ્તુ ગમે તે, પછી કેમ ન હોય, સ્વીટ હોય, ગમે તે હોય, બેકરી આઈટમ કોઈ પણ તમે લઈ શકો છો સન્ડે ઓનલી. એટલે પછી બાકીના દિવસો બધા આપણે ડાયટ કરવાનું છે. આદિવાસી તેલ સારું આવે છે, ઓરિજિનલ મંગાવો તો એમેઝોન કે બીજી કોઈ પણ વેબસાઇટ ઉપરથી ના મંગાવું? ના ના, અમે એવું જ કર્યું હતું, ફ્લિપકાર્ટ પરથી જ મંગાવેલું, નો સારું આવ્યું. અત્યારે જે મંગાવ્યું છે ને એ મેં જે આપણે આ શું કહેવાય રીલ્સ બધા મૂકતા હોય છે કે ને ઇન્સ્ટા પર, એમાંથી મેં જોયું. પણ એમાં મેં એ લોકો આપે એ નંબર નથી લીધો, મેં પાછળ પોસ્ટર લગાવેલો હતો તો એ પાછળ પોસ્ટરમાં ઉલટો નંબર બતાવતો હતો. મેં એ પછી સીધો કર્યો કાચમાં ને એવી રીતે મેં એ નંબર સીધો જ ડાયલ કર્યો પોસ્ટરનો લઈને, એટલે મળી રહ્યું. પછી એક છે, હા હેતલબેન જય શ્રી કૃષ્ણ, મારો વજન 70-69 છે, ઓછું નથી થતું. કે દિવસની તમારા વિડીયો જોઉં છું, ડાયટ કરું છું, કસરત કરું છું પણ રવિવારે એન્જોય થઈ જાય છે, પ્લીઝ મોટિવેશન આપો ને. તો કશું જ નહીં, તમે જેટલું ડાયટ કરો છો અને રવિવારે તમે બહાર જાઓ ત્યારે એન્જોય કરો, પણ ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખીને કરશો તો કંઈ વાંધવાની આવે. ફૂલ ખાઈ જશો ને તો એ જ રહેશે. એન્જોય તમારે સવારનું શરૂ કરી દેવાનું છે, તે દિવસે સન્ડે ઓલું નથી કરવાનું. સવારનું કરો પણ થોડું થોડું કરો, એમ એક હારે પેટ ભરી નથી કરવાનું, આખો દિવસ તે દિવસે શરૂ રાખવાનું છે. પણ કેવી રીતે, તમે ખાધું છે 2 કલાક પચી ગયું, પાછું એટલું ખાધું 2 કલાક પચી જાય પાછું એટલું ખાવાનું, એવી રીતે કરજો. ફૂલ એન્જોય એ રીતે કરશો, પાણીમાં ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે. અને એ જ વસ્તુ તમે સન્ડે એન્જોય કરો પણ બીજે દિવસે તમારથી કદાચ કંટ્રોલ નહીં થતું હોય તો જ થતું હોય ને, બીજે દિવસે તમે કંટ્રોલ કરી લો ને તો વાંધો નથી આવતો કદાચ. સન્ડે તમે ખાઈ ખાઈ આખા અઠવાડિયાનું તો આપણે ખાઈ જ નથી એકવાના, જે એક દિવસનું છે પ્રોપર એ જ આપણે ખાઈ. જો તમે સોમવારે મંડે તમે કંટ્રોલ કરી લેતા હો તો લગભગ આખા દિવસનું આપણે રવિવારે નથી ખાઈ લેતા. એટલે રવિવારે તમે ખાઈ ખાઈને કેટલું ખાવ, કદાચ 1 કિલો વજન જ વધે, કદાચ 1.5 કિલો વધે, પણ એ પાછું તરત કંટ્રોલ થઈ જશે, વાંધો ન આવે. બીજે દિવસે તમારે કડકથી ડાયટ શરૂ કરી દેવાની છે. અને મેં કીધું એમ સવારના કરો તમે એન્જોય, પણ થોડું થોડું પછી જો કરવું હોય તો 4 વાગ્યા સુધી કશું જ નહીં લેતા તમે, પાણી જ્યુસ ઓનલી ફૂડ કઈ નહીં, 4 વાગ્યા સુધી સ્ટાર્ટ કરો તોય વાંધો બહુ નહીં. બરોબર, દી કકડાવેલા મરચાની રેસીપી બતાવજો ને. શોર જરૂર બતાવીશ, કકડાવેલું મરચું અમારે ત્યાં ગુજરાતમાં તો આપણે લગભગ બધા કકડાવતા જ હોય. ખાંડેલું મરચું સીધું તેલમાં ઓઇલમાં નાખીને, પછી મારે જાણવું છે કે તમે આદિવાસી તેલ કેટલાનું લયા અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો, એટલે કેજો કે રોજ લગાવીને માલિશ કરવાની કે કઈ રીતે. મેં પહેલી વાર ઓનલાઈન મંગાવ્યું હતું, નકલી આવ્યું એટલે પૂછું છું. હા, એમાં અમારે ફ્લિપકાર્ટમાં એ જ થયું હતું. અત્યારે એ લોકો છે ને ક્યારેક રીલ્સમાં એડમાં બતાવે છે કે અઠવાડિયું કન્ટિન્યુ નાખવાનું છે આપણે મસાજ કરીને, અને પછી અઠવાડિયાના 2 દિવસ શરૂ કરી દેવાનું છે એવું બતાવે છે રીલ્સમાં. પણ અમે તો અભાવેશ રોજ યુઝ કરે છે, એને કેટલું જોઈએ હેર ઓઇલ, થોડુંક થઈ રહે. આપણે જેવા લેડીઝ નાખતા હોય તો હોય છે, પણ શરૂ તો મારે હવે કરવાનો વિચાર છે. આમ થોડુંક ઓલું થયું છે ને બેનિફિટ એટલે લાગે છે. છોકરાઓને એ જ શરૂ કરી દેવું, ભાઈ સારું આવતું હોય ભલે મંગાવવું પડે એના માટે. એટલે એ 1500 આવ્યું હતું અમારે, હા કેટલા 500 ml ની બોટલ છે, લગભગ 500 ml ની બોટલ હશે, 1500 આવ્યું છે અમારે. અને સારું છે કા, હું તો કઈ વાંધો નથી, પણ તોય તમને હું અત્યારે આનો રિવ્યુ દઉં એના કરતા બેટર છે કે 1 મહિનો જવા દો તો આઈડિયા આવે કા. એટલે સારું છે, પણ તોય પછી તમને એનું કહીશું. પછી એક છે કે હેતલબેન સાબુદાણાની ખીચડી ખવાય કે નહીં? લગભગ સાબુદાણાની જ છે આઈ થિંક તમે લખેલું.
પણ સાબુદાણા ની ખીચડી ખવાય, હા ઉપવાસ રહ્યા હોય તો ખાવાનું, મગની જગ્યાએ થોડી ક્વોન્ટિટી ઓછી રાખીને ખાઈ લેવાનું. સાબુદાણા વેટ લોસમાં આપણે નથી સાંભળ્યું પણ મને આઈડિયા નથી કદાચ, પણ હા હું શ્રાવણ મહિનો રહું ને ત્યારે મેં કેવી રીતે કર્યું છે, મેં આખો દિવસ ફ્રૂટ લીધું છે ભાવેશ, અને આ શ્રાવણ મહિનો મારે યારે 2 વર્ષથી લેવા રહ્યા છે, મારું ડાયટ તોડાવે છે. પોતે એને બટેટા ખાવાનું બનાવવાનું, બટેટા એને જોઈએ, શ્રાવણ મહિનો ભલે આખો રહે પણ બટેટા એને જોઈએ, એટલે એના માટે પણ લે લે થોડુંક ફરાર, લે લે થોડુંક ખા, એટલે મારે ખવાય જાય. અને ઈ બટેટા બનાવડાવશે, આ ઓણ ના વર્ષે કઉ તમે નો રહેતો, ખાલી સોમવાર રહેજો 4 શ્રાવણ મહિના, એટલે હું ફ્રૂટ ઉપર આખો દિવસ રહી શકું છું, જ્યુસ ઉપર સાંજે મારું હોય છે. પછી ઓટ્સ શું ભાવે મળે છે, ઓટ્સ કયા પ્રકારના લેવાના, મસાલા વાળા ને એવા અલગ અલગ મળે છે. અહીં તો મસાલા વાળા જો તમને ફાવે તો લ્યો, એમાં કઈ વાંધો નથી, કા ભાવેશ તમને સીધી ડાયરી ખીચડી કરી હોય ઉકાળીને, પણ મને એમાં અંદર વેજીટેબલ સેટ કરેલા આવે ને એનો મને ટેસ્ટ બહુ ફાવતો નથી, એટલે હું પ્લેન લઉં છું. પછી થોડુંક તેલ લઈને મેં બતાવી છે ખીચડી, એ રીતે હું બનાવું છું. વેજીટેબલ્સ થોડાક નાખીને અંદર બધા મસાલા નાખીને પાણી રેડી દઉં છું, તરત ને ઓટ્સ નાખી દઉં છું. અને શું ભાવ આવે છે આઈ થિંક ખબર નહીં, મોલમાં સીધા લાવી છે પણ ક્વિકરના લઈ છે, સારા આવે છે. પછી છે મિતલબેન, મારે 60 માંથી 50 કરવો છે, કેટલો સમય લાગશે? 60 માંથી 50 કરવામાં જો પહેલેથી તમારે 60 હોય તો ઉતરવામાં વાર નહીં લાગે, તો 3-4 મહિનામાં થઈ જશે. જો તમારે 60 પહોંચેલું જ હોય ડાયટથી ને હજુ તમારે વેઇટ લોસ કરવું હોય તો થોડોક વાર લાગી જશે, થોડોક સ્લો ઉતરશે આમાં. આ ડાયટમાં એવું છે, પણ ઉતરે જેટલો સ્લો એટલું ચડશે, એટલું સ્લો, બહુ વાત જલ્દી વધી નહીં. જે તમે મૂકશો તો તમને ખબર પડશે કે કઈ રીતે મારે મારા બોડીને મેન્ટેન રાખવું છે, એ તમને એમાં આઈડિયા આવી જશે તરત જ. હેતલબેન ફૂલ રૂટીન બતાવજો, જેને ડાયટ ન કરવું હોય એ ખાલી ડાયટ જોઈને બોર થાય. હા સાચી વાત છે, પણ ફૂલ રૂટીન હું પ્રયત્ન કરીશ, કા જરૂરથી પ્રયત્ન કરીશ, હવે એવો વિચાર છે મારો પણ છે. તમે જે કીધું ને મારો વિચાર છે ફૂલ રૂટીન બતાવવાનો, આખો દિવસ ઘરમાં હોઈએ ક્યાંક બહાર જઈએ તોય, પણ શું કહેવાય રૂટીનમાં અમારે હવે એક્ઝામ આવી જાય ને એ રૂટીન રહેશે ફરતો ફરતો. હું છોકરાઓનો પાછું એમાં એવું થાય, જયારે એક્ઝામ આવે ને ત્યારે પ્રોપર છોકરા પર જ ધ્યાન દઈ દઉં છું, હું બીજું કશું ધ્યાન ન દઉં. પછી પછી ગમે તે હોય કોઈ પ્રસંગ આવે ને તો આમને કહું તમે આટો મારી આવજો, બાકી હું નહીં. કેમ કે છોકરાનું થોડુંક ધ્યાન જો આપણે દઈએ ને તો શિક્ષક કરતા આપણે ધ્યાન દેવાનું વધારે સારું પડે, મને એટલી ખબર છે. શિક્ષક કરાવી દેશે વાંધો નહીં, પણ એ ફૂલ ડે ન કરાવી શકે એમ. છોકરાને શું સમજાવું, શું કેવી રીતે મેથડ દેવી, આપણી આપણામાં વધારે મને તેટલી ખબર હોય કે આપણા છોકરાનું આપણને ખબર છે કઈ રીતે એ લોકો યાદ રાખી શકે, કઈ રીતે એના માઇન્ડમાં બેઠાડવું એમ. હું તો ભૂમિતને અમારા ફર્સ્ટ આવે છે પણ એની પાછળ હું બહુ દર્શની પાછળ એ બહુ છું, પણ દર્શની એટલું બધું અત્યારે સ્ટ્રીક નથી લેતો, હજુ નાનો છે, મોટો થશે એટલે એની પછી એ જ રહેશે. પણ સ્ટ્રીકમાં એમ કે મેં 2 માં દીકરો એક્ઝામમાં લગભગ કન્ટિન્યુ એ કરતા હોય છે, રીડિંગ અત્યારે વધારે કામ પતાવીને સીધું રીડિંગમાં ધ્યાન દો. હા એને એવી મેથડ દઈ કે એને કંઈક અમુક વર્ડ યાદ ન રહેતા હોય, ગુજરાતી હિન્દી આ લોકોને ઇંગ્લિશ મીડિયમ વાળાને થોડુંક હાર્ડ પડે, એટલે એવું મેથડ દઈ તો એને યાદ રહી જાય, એને માઇન્ડમાંથી નામ જાય નહીં. અમુક લઈ લેશ, રૂટીન લેવાનો વિચાર છે જ મારે, કા ભાવેશ હું કહું જ છું ભાવેશને. હેતલબેન મારા સવાલના જવાબ નથી આપતા, મારું લોહી 9% ઓછું થઈ ગયું છે તો ભોજન કેમ ઉતારવું કે નહીં, વજન મને જવાબ દેજો પ્લીઝ. તમને કીધું છે કે વજન તમે ના ઉતારો હજુ, કા 9% તમે પણ 9% માટે તમે વેજીટેબલ્સ એવું લેશો, હજુ ખોરાક રાખો, ખોરાક જરૂરી છે, તમે વજન અત્યારે ન ઉતારો તો સારું, લોહીના ટકા તમારે બરોબર થઈ જાય. હા અને તમારે લોહીના ટકા વધારવા માટે કોઈ પણ ડોક્ટર કે સજેસ્ટ કરશે તમને કે તમે બીટરૂટ છે, પાલક છે, લીલોતરી બધું લ્યો એટલે સારું, લોહીના ટકા એમાંથી વધશે. ટેબ્લેટ લઈ લો, એમાં તમે એવું બધું લેશો એટલે તમારું પેટ ભરેલું રહેશે, ઓટોમેટિક તમારું વજન બધું ઘટી જશે, વાંધો નહીં આવે, એટલે તમે એ લો. અને ખાવામાં ખોરાકમાં હજુ એટલું બધું ન ઓછું કરો, થોડું થોડું કરો, 5-5 મિનિટ એવું લાગે તો, બહુ નહીં કરતા થઈ જશે, ક્વોન્ટિટી નહીં ઘટાડવાની બહુ. જેને તબિયત સારી ન રહેતી હોય ખાસ બહુ, હા એમ તો બ્લડ પ્રેશર વાળા છે એ લોકો ઘટાડી શકે છે, એને તો ઉડતાનું બેનિફિટ રહેશે, એમાં થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. વેઇટ લોસ થશે ને તો અડધી બીમારી જતી રહેશે, અડધી. પગના દુખાવા, સાંધાના દુખાવા ઘણો ફેર પડી જશે. હેતલબેન જય શ્રી કૃષ્ણ, રાત્રે ગરમ પાણી સાથે ઈશબગુલ લઈ શકાય, ઈશબગુલ
આ લઈ શકાય ભાવેશ એમ કે છે, એને ખબર હોય બધા કે લેવાય. સારું સારું. એ દીદી મેં ડાયટ કરી પછી પગ બહુ દુખે છે ને વાયુ થાય છે, જવાબ આપજો. ભૂખ્યા રહેવાથી વાયુ થતું હોય કદાચ, કોઈને આદત ના હોય, વધારે ભૂખ્યા રહેવાથી વાયુ થતું હોય તો તમે છે ને એના કરતા જ્યુસ અથવા મગનું પાણી પેટ થોડુંક ભર્યું રાખજો, પણ ફૂલ નહીં, ફૂલ ફિલ નહીં કરતા. તમારે ડાયટ એકારે શરૂ નહીં કરવાની, પહેલા તમારે તેની આદત પાડવાની છે ધીરે ધીરે. તમે આજ થોડુંક ઓછું કર્યું છે એનાથી તમને પગ નથી દુખ્યા, તો બીજે દિવસે પછી ઘટાડજો. બે દિવસ તમે, ત્રણ દિવસ જો પગ નો દુખે તો એટલા પ્રકારમાં એટલા માપમાં તમે એ રીતનું લેજો, પછી ફરી પાછું બે ત્રણ દિવસ પછી ઘટાડજો. જો પગ નો દુખે તો એનું એ ડાયટ ત્રણ દિવસ રાખવાનું, ફરી પાછું ઓછું કરવાનું, એવી રીતે ધીરે ધીરે કરો. જેમ તમારા શરીરને અનુકૂળ પડે એની રીતે, એકારે નહીં, એકારે કરશો તો તકલીફ થોડીક રહેશે, એના કરતા ધ્યાન રાખતા રાખતા ધીરે ધીરે કરજો. અને પગ દુખતા હોય તો એક્સરસાઇઝ કરી નથી ને એના કારણે ન દુખતા હોય, અને ખોરાક એક સાથે મૂકી દેશો ને બે ત્રણ દિવસ થઈ જશે તો એ તમને નબળાઈ આવી જશે. એટલે જ હું પહેલેથી કહું છું કે જો તમે ડાયટ શરૂ કરો તો તમે લોકો મગનો પોણો વાટ્યો ખાજો પહેલા, પછી પાંચ ચમચી કે ત્રણ ચમચી ઓછી કરજો બે ત્રણ દિવસે, પછી પાછી થોડીક બે ચમચી ત્રણ ચમચી ઓછી કરજો, એટલે તમારા શરીરને બોડીને એને આદત પડતી જાય, એટલે વાંધો નહીં આવે. પછી કીધું છે ને તલબેન કેટલા ટાઈમમાં તમારો આટલો વેટ લોસ થયો, તો મારો છ મહિનામાં 18 કિલો વજન ઉતર્યો તો એ મને યાદ છે, પછી યાદ નથી. કેમ કે મેં નવેમ્બરમાં શરૂ કર્યું હતું, મને ખાસ ખબર છે નવમા મહિનામાં વેટ લોસ કા ભાવ 2020માં, નવેમ્બર નહીં 2020માં જ તે કા કોરોના વયો ગયો બધું, પછી ફેબ્રુઆરીમાં ત્યારે મારા બર્થડેના દિવસે મારો 67 કિલો એક્ઝેક્ટ થયો હતો મને ખબર છે, 24/2/2021માં. હા, ત્યારે મારે 64 કેજી થયો હતો મારો વેટ લોસ, એટલે મને ખબર છે કે ત્યારે મેં 18 કિલો ઘટાડ્યો હતો, 64 કેજી થયો હતો. અત્યારે દૂધનો આઈસ તમે સવારમાં લગાવો કે એવું નથી, તમે દિવસમાં બે વાર લગાવો, 5-10 મિનિટ રાવા દેવાનું છે ને કાઢી નાખો તો ચાલે. જો ઓવરનાઇટ રાખવાનું કોઈ પણ વસ્તુ હોય તો તમારે ઓવરનાઇટ રાખવાનું હોય, નહીં તો તમને જે સમય અનુકૂળ પડે ત્યારે તમે ફ્રી થાવ એટલે બે વાર લગાવી લો, થોડુંક મસાજ કરીને પછી એને સુકાવા દેવાનું, 10-15 મિનિટ રહીને કાઢી નાખવાનું, વાંધો નહીં આવે. ચોખાનો લોટ ને એવું બધું તમે એમાં નાખી શકો છો. દૂધનો બરફ આઈસ સારો ફેસ માટે, તમે એ દૂધનો આઈસ જમાઈને લગાડ્યા કરો એટલે તોય વાંધો નહીં. તમે થોડાક દિવસ અઠવાડિયામાં જો તમારા, મને તો સારું રહેતું પણ તમને જો રિઝલ્ટ મળે તો કન્ટિન્યુ રાખવું, નેત્ર બંધ કરી દેવું કા, એટલે એ છે ને તમને થોડુંક ગ્લો આવશે ફેસ પર અને સ્કિન ટાઈટનેસ રાખશે, થોડુંક આઈસ આવશે એટલે સારું બ્લડ સર્ક્યુલેશન ફાધ્યા કરે અંદર ઠંડક મળે. તો ચલો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. જો બીજા કોઈને કાંઈ પ્રશ્નનો જવાબ બાકી હોય, પૂછવાનું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને બધાને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો એક્સેસ તમારે બોલવાનું, તું બોલ, તમે બોલો, તારે હાલ જલ્દી હાલ અમારો વ્લોગ ગમ્યો એમ તમારે બે ભાઈને કહેવાનું. ચલો તમને બધાને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ.